ભવિષ્ય દર્શનના સૌ દર્શક મિત્રોને મહેન્દ્ર પંડ્યાના જય ગણેશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રો જય ગણેશ. ભવિષ્ય દર્શનની અંદર ભગવાન ગણપતિને રીઝવવા માટે આ 10 દિવસ ભગવાને આપણને આપ્યા છે. તો આ ગણેશ મહોત્સવની અંદર ભગવાન ગણપતિના વિવિધ સ્વરૂપો, ભગવાન ગણપતિના આશીર્વાદ અને કઈ રીતે કરવી પૂજા, એનાથી સારા પરિણામ મળશે એ આપણે જોઈશું. પણ શરૂઆત કરીએ તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. પંચાંગ, પંચાંગની વાત કરીએ તો આજે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી, મતલબ વિનાયક ચતુર્થી છે આજના દિવસ માટે. તો આજની આ ચતુર્થી દરેક માટે મંગલમય પ્રદાન થાય, મંગલમય ભગવાન ગણપતિના આશીર્વાદથી મળે. ચિત્રા નક્ષત્ર ચાલી રહ્યું છે અત્યારે, કારણ કે 8:32 આગળનું નક્ષત્ર પૂરું થયું હશે તો હવે ચિત્રા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે. શુક્લ નામનો યોગ અને વણિજ નામનું કરણ જે બપોરે 2 વાગ્યા સુધી ચાલશે. રાશિ છે આજની કન્યા. પોઠવણ ણ અક્ષરવાળા કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ કન્યા રહેશે. પઠ અને ણ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે. આ થયું આજનું પંચ.